વડોદરામાં સિટી બસ સર્વિસને કોરોનાનું ગ્રહણ લાગ્યું. જી હા, અનલોક એકમાં સિટી બસના મુસાફરોની સંખ્યા ઘટી ગઈ. અનલોક એકમાં રોજ માત્ર 20-25 હજાર મુસાફરો જ મુસાફરી કરી, ત્યારે કોરોના વાયરસ પહેલા રોજ 1 લાખ મુસાફરો મુસાફરી કરતા હતા. આ સાથે કોન્ટ્રાક્ટરની આવકમાં પણ 70% નો ઘટાડો નોંધાયો, જેના કારણે કોન્ટ્રાક્ટર વડોદરા પાલિકા પાસે મદદ માંગશે. હાલ ખોટ સાથે આ સિટી બસ ચાલી રહી છે. હાલ 31 ફૂટ પર 90 બસો દોડી રહી છે. તો સિટી બસ વડોદરામાં અનલોક 1માં સિટી બસ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. આજે અનલોક 2ની શરૂઆત થઈ છે અને 1 મહિનો પૂરો થયો છે. તેમ છતાં પણ સિટી બસમાં મુસાફરી કરવા માટે મુસાફરો નથી આવી રહ્યા. મોટાભાગની જે બસ છે તે ખાલીખમ જ જઈ રહી છે. આપ જોઈ શકો છો કે જે રીતના આજે બસો છે તે ખાલીખમ જઈ રહી છે. આપણે સ્ટેશનથી સ્ટેશન સુધી જતી એક બસ છે તેમાં ચડીશું ને બતાવીશું કે અત્યારે કયા પ્રકારની બસમાં મુસાફરોની સંખ્યા છે. આપ જોઈ શકો છો કે અત્યારે અમે બસમાં ઉપર ચડ્યા છે ને તે રીતના કઈ રીતના બસમાં તમામ સીટો જે છે તે ખાલી જોવા મળી રહી છે. આખી બસ ખાલી જઈ રહી છે, જેના કારણે જો વાત કરીએ તો જે કોન્ટ્રાક્ટર છે તેમને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહત્વની વાત છે કે શરૂઆતમાં કયા પ્રકારની પરિસ્થિતિ ને અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ, આપણી સાથે વાત કરવા માટે સિટી બસના જે સંચાલક છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો બાપુ, જે રીતના વાત કરીએ કોરોના પછી જે અનલોક બંધ થયું છે, કયા પ્રકારની મુસાફરોની સંખ્યા થઈ છે બસમાં? આપણે લોકડાઉન પહેલાં 1 લાખ ઉપર મુસાફરો જે અવર જવર કરતા હતા એ અત્યારે ઘટીને આપણે માનો કે 20 હજાર આખો દિના મુસાફરો મુસાફરી કરે છે. અત્યારે આપણે 231 ઉપર ચાલી છે તો પણ 25 હજાર મુસાફરો આવે છે. એનું મેઇન કારણ છે લોકલ ટ્રેન બંધ, ટ્રેનને હિસાબે લોકલ એસટી બંધ, બીજું કે વિદ્યાર્થીઓ આ બધાની કમીને કારણે હજી લોકો ઘરની બહાર નીકળતા બીવે છે અને ઘરની બહાર નીકળતા નથી, એના કારણે બહુ મુસાફરી અત્યારે ઘટ. શું કહેવો છો અત્યારે કયા પ્રકારનું, જો મુસાફરો ઘટ્યા છે તો આવક પણ ઘટી હશે? હા, અમારે 100%, 70% અમારે આવક ઘટી ગઈ છે. 70% આવકમાં અમારે નુકસાન છે અને તે નહીં નુકસાન નહીં પણ ધોરણે અમે ચલાવીએ છીએ. સીધી તો શું કહેશો, કોઈ મદદ સરકાર પાસેથી કોર્પોરેશન પાસેથી માંગવાની કોઈ તૈયારી કરી છે ખરી? હા, અમે કોર્પોરેશન પાસે માગશું મદદ, મગજમગજની તૈયારી છે અમારી અત્યારે. શું લાગે છે ક્યારે, જ્યારે રેગ્યુલર જે મુસાફરો આવતા હતા પહેલા જેવા, એવું ક્યારે આવતા થશે શું લાગે તમને? જ્યારે આપણે લોકડાઉન હજી ખતમ થોડું થોડું થશે અને લોકલ ટ્રેન ચાલુ થશે, લોકલ એસટી ચાલુ થશે અને જ્યારે શાળા કોલેજો ચાલુ થશે ત્યારે મુસાફરો એકદમ આવશે, ત્યાં સુધી તો જે મુસાફરો આવશે ને. બિલકુલ. તો જે રીતના અત્યારે સિટી બસના જે સંચાલક છે નરેન્દ્રસિંહ રાણા, તેમની સાથે વાતચીત થઈ તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે અત્યારે હાલત ખૂબ જ ખસ્તા હાલ છે, મુસાફરો નથી આવી રહ્યા. જે દિવસમાં 1 લાખ મુસાફરો આવતા હતા કોરોના પહેલાં, તે હવે અનલોક 1-2માં માત્ર દિવસમાં 25-20 હજાર મુસાફરો આવી રહ્યા છે અને 70% આવક પણ ઘટી છે. આમ કહી શકાય કે ચોક્કસથી જે ટ્રાન્સપોર્ટેશન વ્યવસાય છે તેમાં પણ ફટકો પડી રહ્યો છે અને આ સીધી અસર કોરોનાથી જે લોકોમાં એક ડર છે તેના કારણે લોકો જે જાહેર સેવા છે તેનો ઉપયોગ કરતા ડરતા હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે રેલવે સ્ટેશન બંધ છે, શાળા કોલેજો બંધ છે તેની પણ અસર વર્તાતી હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ ખબરો તમામ સમાચારો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.